महापुर सेवाला अपन इशारो कर बाप वाणी ने अंदर कहंसा प्रगट सद्गुरु ने सेविए दिवा विना दिवलडो न એ ભાઈ આપણે અંધારામાં ચોક કોક નું જવું હોય અને કે ગમે તે કોક માં દીવો ગમે તે હરદી આલો તો એ વખતે મેણબત્તી આલવી હારી કાવરો મોટો દીવાનો ફોટો આલવો હારો આમ શું કરો દીવાનો આવરો સરસ મજાનો ફોટો માં ઢાયલો હોય મોટા દીવાનો એ રિયલ દેખ લે આ ફોટો લઈ જાવ દીવાનો તો એ હાલવો હારો કાવરી મેણબત્તી હરદે નાલવી હારીઓ તો આમ ભૂજ પડેલો દીવો હોય ચિત્રેલો દીવો અને દીવે ટડાડો તો તમારી દીવે ઠળગ કરી હો મંત્રોચ્ચાર કરીએ હે બાધા રાખે તો એમ દીવો હળગ ભાઈ કેમ ના હળગ પેલો સાહેબ કેવો છે દોરેલો કેવો છે દોરેલો આપણો દીવો હળગાવો હોય તો જે હળગતો દીવો હોય એકન જઈને ડાળીએ તો આમ હુજ ના ભર કદે જીવતા જાગતા બોલતા ચાલતા દેવ છે આ પ્રગટ દેવ છે આ દેવની પૂજા થઈ જાય આ દેવની સેવા થઈ જાય તો બીજા કોઈ દેવ ન રહી અને આ દેવની સેવા પૂજા નહીં થાય તો અનવિતાર હોય તો પછી નરવાના હા આમ તો જો મા બાપ જીવતા હોય તો તમે પગે લાગતા કાઠું પર પૂજા કરતા કાઠું પર મા બાપ નું કીધું કરતા કાઠું પર હા માન બાપો એમ કે માર માટે આટલું કર્યું કે બાપા ભર નવરે નથી અમારો ફૂલથી ધંધા આવે છે પણ એ જ બાપો મરી જાય મા મરી જાય અને પછી થોડા દાડા પછી કોક પેલો લઠ્ઠું વર્ગાઈ આલે ગમે તે કોક તો મારો બાપો પૂર્વજ થયા છે ઓ તે અમદાન ગીધન ધામ બરકત આવતી નહીં એટલે તારો બાપો હોય તો ધન ધામ બરકત તો લાવો પછી મહેનત કરીને જા આ તારો ધંધો બગાડવા આવે તાર બાપુ પણ આ પેલા આવું ઠું ગલાય કે શું કરશું કે બે હારો ના અમલે તો બે તમાર બાપ ને ના ઓળખો હું ઓળખ હિત્રમો હિત્રમો સાહેબ હિત્રમો હિત્રમો દી લાગ્યો છે હિત્ર ભેઢ ઓ અરે મારા ઘરમાંથી નેદાર ધરમ છે ડારની તાલુકી કી બાબલો થયો આખી થવા ચાલી કી બાબલો થયો પછી મામા આવે કે ભણ્યો થયો બત કાકો આવે કે બત્રી જો થયો તમે જુઓ તો એનો બાપ આવે કે માર છોકરો થયો ને પછી એમ કરતા કરતા મોટો થયો હગઈ કરીને પેલી કન્યા કે મારો ધણી થયો અને દેવરી પૈણાઈ નો છોકરો એટલે વરી બાપ થયો ઈ નો છોકરો પૈનાની હણ છોકરો એટલે કે દાદો થયો ગઈ રો થયો પછી તો મર્યો મહાણી થયો પછી એ થયો પાછો આ થવાનો તો ચોથી તાલુ જીતું જો તો ખરા જે દારાનો હોય એ દારાથી થયો છે પછી વતનો સરપંચ જોટો લાટી થયો મમ્મી તો બધું દૂધ પાસ સાઈડ વાળું તો કોઈ દારો જીવનમાં ના આવે સાહેબ હા એવી એવી ગતિ નું પામો એવી દશા નું પામો બાપ એવા એવા સત્પુરુષો ના બોધ વચનો નું પામો સાહેબ આ થવાનો વારો આવે જે પરમાત્માના સ્વરૂપમાં પરમાત્મા સ્વરૂપમાં ભળી જાય બાપ એ ક્યારે એનો જીવ દશા ના આવે બાપ અરે જન્મ મરણ ના આવે બીજાની તો વાત જ તો એવી બાપ જન્મ મરણ માંથી છોડા બાપ ભજન એના માટે છે સત્સંગ શાના માટે ભક્તિ શાના માટે આ જન્મ મરણ ના ફંડ માંથી છૂટવા માટે છે બાપ ચોરાશી ની ફંડ માંથી મુક્ત થવા માટે અનેક માની ગર્ભવાસ ની ફણીઓ ભોગવતા ભોગવતા હે જેટલી માયા નું રીબાવતા રીબાવતા હે બાપ એ માંથી છૂટવા માટે નો અવસર ચાલે અને આપણે મૃત્યુનું જગતના લોકો મૃત્યુનું દુઃખ ગણે છે મૃત્યુનું દુઃખ ગણીએ છે કારણ જ્ઞાની પુરુષો સંતો જન્મનું દુઃખ ગણે છે બાપ જન્મ એ બધું દુઃખ છે મૃત્યુ દુઃખ
નથી અને કહી દેજો અહત અહત મર્યા છી એ વાદા આખલા છી પણ અહત અહત જન્મ્યો હોય એ ભાઈ કે નમૂના ગોમ ખરા તમા ફેમે ફેમ કરતા આયા હોય વા કરોતા રોતા આયા છે બધા તો અમ હુજના બરા કો દુખ જન્મ માનું છે બનવાનું એ મોટા મોટી ઉપાધિ મોટા મોટી આધી જન્મની છે બાપ આ તો મોટા થઈ ગયા એટલે ભૂલી જાય છે બાપ હા અને જન્મ હાલવા મારે છે કેટલી મે આધી હોય છે પૂછ્યો બાપ હા અરે કોંડાવા આ વેદનાઓ વિચારી મા બાપ ની સેવા કરજો હું કહું છું ભલે મા બાપ ગમે તે હોય બોલતા હોય કાઠા હોય ગમે તે આપણો પિલિયે કરતા હોય પણ આમ એ વિચારજો બાપ એ માએ જન્મ હાલતા હાલતા કેટલું દુઃખ વેઠી ને આ હું વિચારજો હા પોટ પોટ વરના દહદા વરના થયા જો હું વિસ્તાર જો ઈશે ભાઈ અલે તમે એને દૂતો પર તાતા કા ટૂંટલો ખલતા તા કા તુકારા બોલતા તો આ બધું એ રીએ વેઠતી દી એ તાર તો મન વેગરા ને એક એક છોકરો માં ન તુકારા બોલે છે અને તારે મા બાપ કો કિન તો આ તો બધું ચાલે ને કે રો તને એકલો તમે તાર એ તાર તો મન વેગરા કર દીધા તો આરો આવો નહીં પણ સાહેબ એ નથી જેના જીવનમાં માં બાપના આશીર્વાદ મળે અને સંતની કૃપા પ્રાપ્ત થાય ઓનો જીવનમાં કોઈ દેવના આશીર્વાદ લેવાની જરૂર નથી હું કહું તો માં બાપના આશીર્વાદ મળે અને સંતની કૃપા જેના ઉપર થાય તેત્રી કરોડ દેવોની તાકાત નહીં ને કશું આ ગુમાશો કરી શકે બાપ અને આ બેમાં જેને દખા કર્યા એ ઈવન બધો નરવાનો ઈવન તો બિલારો એ મારી બિલારો એ મારી હા કે બિલારો આ ડોજરી માં ક્યાં ડકો છે હવે તાર તો બિલાર ને ઉંદરો દે તો તાર હલાળ કર દો એ આ રે બધો આટલી તો સાહેબ આપણને ખબર છે પણ આ કરી હકતા નથી અલ્યા અભણાતા ને ભલે શિક્ષણ નતું એના કઈ રોગર નતો બોલો મારા શિક્ષણ માં જે હાલ છે અભણાતા બા હા ગોમડા માં રે મજૂરી કરી ખાતા હતા ઇદાર કઈ રોગર નતો પણ તરવ દેવ ડિગ્રીઓ વધી ડોક્ટર નું એન્જિનિયરો ના બધા થયા ને ઈ ઓના મા બાપ ગેરા ઘરો ઈ ઓના મા બાપ ગેરા ઘર આ અજી અજી આ મજૂરી કરે છે ને ઈ ઓના શું પૂછ્યા જો નહીં ઓનો મજૂરી કરે છે ને આપણા જે ઓનો છે હા હોવા વધી ગયા છે પૈસા એટલે એટલે આ બધો હલાળા છે હા અને બધું જે કોઈ ડખાવા છે ને આ બધું બાર નું ધન આવ્યું છે કોચિંતા નું નદી માં પૂર આવે ને એ પાણી પીવાના કોમ માં ના આવે દૂધો વણાય કોમ માં ના એ ઉપર થી બે કિનારા હોર તો જાય એમાં આપણા ઓચિંતા ના પૈસા આવી જાય છે ને જમીનો ના બધા કોઈ ના એટલે આવી સારા બાટલી ને બાટલી માઈ જઈ હતી હા એટલે જે આઈટમ ઉકેરામાં રખડી દીધી એ ફ્રીઝોમાં પહેરી ગયું હારા હારા ગરમ માલ ઉઠેલા છે સંસ્કૃતિ ઓગરીઓ કાપી ની રાની વેટ્યો ના લવાય ઓગરીઓ કાપી અને રાની વેટ્યો ના લવાય પહેરવાની છો એ રાની વેટ્યો નહીં હોય તો ચાલશે બાપ પણ ઓગરીઓ કપાય એમ સંસ્કૃતિ વેચીન સંપત્તિ ના લવાય બાપ સંસ્કૃતિ વેચીન સંપત્તિઓ ભેગી ના કરાય તાન હું આવાથી પરદેશમાં જઈને હું ખાવા મંડ્યા છો હું પીવા ભણ મસો હે એટલે તો જે આપણી સંસ્કૃતિ ચોકન પીરશો બાપ આપણી સંસ્કૃતિ પીરશો હા તારા તો તોજે ઉપરથી આ તો દારૂ લે મારવા જતા ને રેપ ઓટલી ઠૂકી ગયા લ્યો અમારી વારવા જ્યા આપણે તો આ જ દાનો હું કહું છું પણ તે ગમે ત્યાં જો બાપ આપણી સંસ્કૃતિ ને હેને ભૂલ્યા આપણે બાપ આપણા સંસ્કારો ને હેને હેને ભૂલ્યા અને નવી ચીજ તો કશું નથી જોઈતું ભાઈ ઓ તે ઉધન હું કોમ ભૂલ્યા હે એટલે હોય કે ધન સંપત્તિ ના હોય પણ આમ બધા ભેગા ભેગે ને એ આપણે આપણી જે મૂડી છે ને એ ટોકન પેલા પૈસા વાળા પાસ નહીં હોય જોજો આ કઈ રમતો નહીં ફાવતો એનું કારણ શું છે પેલા હા વાતી વોટ બાઈક નોકરો કર કરાવ તો હો પેલા જોણ આમ જોણ કશું જોવા મળત નહીં છોકરો ને માન બાપો રવિવાર એ મળ્યું તો મળ અને મત ચાર રવિવાર જતા તો માં કોણ નું બાપુ કોણ હે ભૂલી ગયા હોય દાન
નહી પણ માં પૂછું કે આ નોટ થી જે કોમ કાઢવાનું છે કાઢી લ્યો પછી બંધ થવું હોય તો એ થાય ને તું ગાઈ જવું હોય તો એવો ધો નથી એમાં અવસર મળ્યો છે બા કોનાથી જે કાર્ય કરવાનું છે કરી લ્યો એ પામી લ્યો બીજું બધું ધન સંપત્તિ તો એ તો પ્રારંભનો ખેલ છે બા હા એ તો સારો કર્મ કરેલો છે શુદ્ધ વિચારો છે સંસ્કારો છે એ તો પાછું ફારસીએ મળે છે બા પણ આ અવસર આ દેહ મળવો એ ઘણો દુર્લભ છે આ એક વખત કોયોનું સાહેબ પછી આજ મળશે લખી રાખજો રૂપિયા વાળા રૂપિયા ખર્ચીને મેળવી એક વાળા હા નગર તો રૂપિયા ખર્ચવાથી આ મળતો તો પૈસા વાળા ફરતી હાથમાં આવત પણ આ અવસર ફરી મળે એવો નથી આ તો તમારી ઉત્તમ કરણી હોય જેમ બીજી એક વખત મળી હોય ને ધારો કે રાજકીય પેલાય ને સારું કામ કર્યું હોય તો ફરતી મળે જો સારો કામ નહીં કર્યો હોય તો પત્તો નહીં કી પત્તું કાપી ગયું હોય તો કપી જવાનું આમ લખી રાખજો મળ્યું છે જેટલાય જન્મની મૂડી સ્વરૂપે પણ જો મહાપુરુષો કેવા નહીં ઉત્તમ કાર્ય ના કર્યું ઉત્તમ કરણી ના કરી તો મહાપુરુષો કે અવસર વરીન પાછો મલાઈ હો નથી પશુ કી પન્યા બનતે નર તન કછુ ના હોય નર કરે જો ઉત્તમ કરણી તો નરશે નારાયણ નર ઉત્તમ કરણી કરે તો નર્મોથી નારાયણનો સ્વરૂપ થતા વાર લાગે એવી નથી સોજ બા પણ આપણને આપણી ખુદની ખબર નથી આપણે બધી અજ્ઞાન દશામાં પછી વામાં બેઠા છીએ બાપ ડોહી જતો હતો રસ્તામાં આડું ઊંટ બેઠું હતું નારિયામાં આ રૂપેલ બાંધતો પણ જગ્યા નહીં ડોહી મનમતા પાછળના ભાગેથી જતી રહ્યો તે બિચારો ચણિયો થોડો હમો કરી અને આમ એક પગ પેલ બાજુ મૂક્યો પણ ચણિયો ઊંટ અડ્યો અને ઊંટ થઈ ગયું એક પગ પેલ બાજુ હતો એક પગ આ તો માધી દેવ ની ડાયરેક્ટ જ સવાર સીધો પછી તો આ તો આમ ડાયરેક્ટ એમને નાથ માં હિરી વગર નું ઊંટ તે આ તો પછી એટવા જ મંડ્યું આમ ડોહી ને એકલેલો આ બાજુ ના તો ઊંટ તો ગમ બાજુ જ આમ આ ગમ માં બધો પૂછે કે સંતાબા કે બાજુ કી સંતાબા કે બાજુ આમ ડોહી કે મનીએ એટલે ડોહી કંટાઈ બોલે મારા ઊંટ જોણો નાથે નહી હિરી નહી કશું જ દેલું આમ આ ઊંટ કરો હું તા એ ભાઈ ગમે તેના ઉપર અસવારી હોય પણ એની લગમ તો એમાં દેહ મન બુદ્ધિ ચિત્ર અહંકાર વાળા અંતઃકરણ વાળાથી ઉભો થયેલો આ દેહ બાપ પણ એની લગમ આપણા હાથમાં આવી જોઈએ હા મન ભલે ગમે તેટલી ડોટ્યો મારે પણ એની લગમ આપણા પાસે એક ટીવીમાં રિમોટ કાઢે છે કોઈ બેઠો બેઠો જો આપણે એની ચેનલ બદલી શકતા હોય તો મન નું બુદ્ધિ ને કેમ આપણે વારી ના શકીએ બાપ હે હજી ઉપર રિમોટ એ હાથમાં આવ્યું સત્સંગી નું રિમોટ છે બાપ સત્સંગી નું રિમોટ છે હા દ્રષ્ટિ ભલે ખરાબ જગ્યાએ જાય પણ એને પાછી વાળવી તમારા હાથની વાત છે સાહેબ મન ભલે ખરાબ જગ્યાએ ખરાબ વિચારો કરે પણ તનનું ના જવા દો તો એને પાછું વાળવું એ તમારા હાથની વાત તમારી પાસે હું રિમોટ જ છે આ સત્સંગ મન બુદ્ધિ ચિત્ત અહંકાર નું વાળવા માટે નું રિમોટ છે બાબા લખી રાખો અને જેના જીવનમાં રિમોટ છે ને એ જીવન આનંદ થી જીવે છે સાહેબ નકર મન બુદ્ધિ ના રવાને તો ઊંટ જેવી દશાઓ આવશે ઠેકાણું નહીં તો લઈ જાય બાપ અને જેને મનનું વશ કર્યું છે જેને પોતાના બુદ્ધિ નું સદબુદ્ધિ થઈ જાય મન અમન થઈ જાય બાપ ચિત્ત સચિત થઈ જાય અહંકાર આનંદ સ્વરૂપ થઈ જાય તો સંસાર નરય હો
भक्ति करवा माटे घर बार छोड़वानो नथी, लुगड़ा रंगी गलवान नथी, कशु मिलिन जतुरावन नथी, धन संपत्ति बाग मावे तो भोग बोले कशु तो नहीं। आ तो मारा जीवन नवरावन मार बाग मनायो ने ले मैं तमन के संसार में की कोई सार नहीं, पर तारा दखारो से धन थोड़ो आए हो मारा संसार जीवन में हलारो जन बैरु जत जते कोई मारा तो धन के को पैंता नहीं ए होए उ धन वर कराया हो धन तो એટલે ભાઈ તારા ને એકલા મેળાય માં બીજા ને હું હાલા હતા એટલે એ આ બધા નખામાં બહુ પડતા નહીં જો સૌ ઈરેન હકના રહન તો ઘણું છે આમ તો કોઈને ના નારો એ મોટી ભક્તિ છે લ્યો આટલું ફાવા તો હાર આટલું એ તો ભાઈ જાય તો ઓધો આવે હો નથી બાબા પણ બહુ એ હો જીવન જીવવું એ કચ્છે કે આપણે એટલા રાજવેશો ને એટલું બધું લઈને માલ બેઠા છીએ બાપ આપણે જીવન છે ને આપણું આપણું જોઈને નથી જીવતા બીજાનું બીજાનું જ જોઈ જીવે છે આનું ગ્રહ છે કે રસ ને એ બીજાનું ગમ એટલે ન તમે 10 જણા એમ કે આ ટી શર્ટ બરોબર નહીં તો બીજી વખત ના પહેર એટલે ભલે પોતા જાણી હોય તો આમ ખર્ચો આપણે કરે છે લોકો નક્કી કરે તો મારે પહેરવું જ નહીં એટલે ઘર વાળા માટે પત્યે જાણી હાજી લાયા હોય બરાબર પણ 10 જણી એમ કે કોઈ બોલી વાત નહીં હું માં હોતા જેવું પહેરવું તાકી પાછી મે લેવ લ્યો નહીં રિપેર લે અલે પણ ખર્ચો તાર ઘરવાળા કરે છે બધી તો આઈ હતી પણ લોકો કી પૈસા લોકો કી હિંમત આપણે હેડ છે બધું ખાતો બપોરે બોલ વાહન ગહીનો મૂંગ વાજતી હોય ખબર જો વાહન ગહીનો બજારે હું વાજત છે એટલા માં બાજુમાંથી આવ ખબરી ના ખુશી આઈ પેલી કી દુકાન આઈ ડકો છે કી ની આમ જો આટલું કહી અને પેલી પૂંજતી હતી અને હું આનું ઊંઘવાનું રે આમ આ આલે બધો માં બાર મોટમાલ બાર નો માં ઊંઘવા જતો તો શાંતિથી અને બાજુ પાડો વારી આઈ ના આઈટમ નાખી દઈ આમ એ જઈને હોઈ જાય ના રજા કે બોલ અને વાણા ઘરવાળા આવું નહીં વનવાય તો હો ભૂલી કી તમે આ આ માલ પાછો વાણા ઘરવાળા નાખવાનો અમે આ મકવામ બધું આ ઉઠેતવાનું શું જરૂરી હોય जग लड़े तो हाथी चलते है अपनी चाल में के कुत्ता भोके तो भोकन दे के